रियल लाइफ। हाँ रियल लाइफ में स्वागत है, कौन बोलो छो? हाँ आकाश बोलो, भावनगर थी। यस आकांक्ष बोलो, शु प्रश्न छे? અને મારો પ્રશ્ન હતો કે હું જયારે કોલેજમાં હતો ને ત્યારે મારા ફ્રેન્ડ્સ મને મતલબ મારા ફ્રેન્ડ્સ હતા કાફી ક્લોઝ હતા બધા ફ્રેન્ડ્સ, પણ ત્યારે મને સિગરેટની શરૂઆત કરી હતી બરાબર, નશાની બરાબર છે, તો મને સિગરેટ કઈ પીવડાવ તો કરી નાખ્યો, હજી સુધી છૂટી તો નથી, પણ હવે મને ડ્રગ્સ લેવાનો ફોર્સ કરે છે અને મને અત્યારે એમ ઠીક લાગે છે કદાચ હું ડ્રગ્સ ના નશામાં ના આવી જાઉં, હવે મારે શું કરવું આના માટે? પ્રશ્ન આપ પૂછો સાહેબ, આમાં એવું છે, આ તમે જે મને કીધું આકાંશભાઈ, હું ખબર, હું બી મારે બી કોલેજમાં એટલે અમારે મને ડાયરેક્ટલી નહીં પણ અમારા જે ગ્રુપ હતું છોકરાઓનું, એજ કેટલી છે આપની? એજ મારી 20 યર્સ. કઈ પૂછવું છે આપને કોઈ ક્વેશ્ચન? ના મારે પૂછવું નથી કઈ બી, કારણ કે મારે, હા બોલો, એટલે મારે એમ પૂછવું છે કે યાર આ નશામાંથી સર બહાર કેવી રીતે નીકળવું? અચ્છા એક જ મિનિટ આકાંશભાઈ, બીજો પ્રશ્ન પૂછું છું કે એટલે એટલું બધું મને ખ્યાલ આવી ગયો, તમે શું પૂછવા માંગો છો તો મને ખ્યાલ આવી ગયો છે, પણ બીજો એક ક્વેશ્ચન એ છે કે તમારા ફેમિલીને ખબર છે એમ પૂછવા માંગુ છું. મારા ફેમિલીને, મારા ફેમિલીને નથી ખબર, મને એક ડર છે કે ફેમિલીને ખબર પડી જશે તો મારું શી હાલ શું હાલત હશે, અને બીજી વસ્તુ સિગરેટ પીવો છે નથી ખબર. ના એ મારા સિગરેટ પીવો છે નથી ખબર, આગળ બી છે આપણે. ઓકે ચલો ચલો, આપ ટીવી માં સાંભળો, ફોન કપાશે. હા યસ અકાંશભાઈ, મારે ખાસ કેવું છે કારણ કે અમે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો જોડે વચ્ચે મેં બે ચાર પ્રોજેક્ટ કર્યા હતા હેલ્ધી કેમ્પસના, અને એમાં અમે પૂરી કોશિશ કરતા હતા, કારણ કે તમે જે રાઇટલી કીધું છે કે જે ફ્રેન્ડ્સો હોય છે, હવે એમાં બે ત્રણ ટાઈપના ગ્રુપ હોય છે, એક તો પેલા ફેશન કરવા કરાવે છે અને બીજા જે હાથે કરીને એનું આખું એક ગેંગ છે, જે કહેવાય મોડસ ઓપરેન્ડી, એ લોકો કરે કે આવી રીતે પોતાના જ માનો, એટલે એક છોકરાને મોટિવેટ કરે કે ચાલ તને આ મોબાઈલ અપાવે, આ કરે કે લે તું આનું બધાને લત કરાવીને પછી એ લત કરાવે છે. તમે જે બોલવા માંગો છો મને સમજ પડી રહી છે. સૌથી પહેલા I understand કે you are get going into some, you are into some sort of this type of nasha sort of. બીજી વસ્તુ એક એક એ નથી લાગતી આપને કે એમને ભાન થયું છે કે ક્યાં હું, એક એક કોલર પ્લીઝ, એક કોલર, હેલો યાદ છે કે એમને સ્વીકાર્યું છે કે હું સિગરેટ પીઉં છું ને ક્યાંક નશાના રબાડે ના ચડી જઉં. રાઈટ, એમનો રાઈટ. હવે એમના માટે મારે ખાસ કહેવું છે કે ધેર આર હેલ્પલાઇન્સ, અગર એવું છે તો આપણે એમનો નંબર લઈ લઈએ, આપી દેજો મને. હું સુરતમાં ત્યાં આજે બધી આજે નશાની કે બધી હેલ્પલાઇન કે એના સેન્ટર્સ કહેવાય છે, ભૂલી ગઈ શું સેન્ટર્સનું નામ હોય છે, તમને રિફોર્મ કરે, તમને એ કરાવે, હેલ્પ કરે, એને તમારી ઓળખ બી ગુપ્ત રાખવામાં આવશે, એટલે તમે એની ચિંતા ના કરતા, હું તમને નંબર મોકલી દઈશ. પણ હા, તમારે હિંમત કરીને ત્યાં એકવાર જવું પડશે, તમે આટલી હિંમત કરી છે, તમને સેલ્યુટ કરું છું, કારણ કે જેમ તમે કીધું દિલીપભાઈ બહુ જ સાચું કીધું કે એટલીસ્ટ તમને રિયલાઇઝ થઈ ગયું છે, અને રિયલાઇઝેશન તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. નગર તમે આપણે એકવાર તમે જોડે ઓફલાઈન વાત કરશો, તમે મને પરમિશન આપશો તો ત્યાં અમારી જે ટીમ કામ કરતી હશે એ બી તમને એકવાર પર્સનલી મળશે, તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને તમને 100% અમે હેલ્પ કરશું, એટલે આપણે પછી આના ઓફ સ્ક્રીન વાત કરીએ. બિલકુલ દર્શક મિત્રો, આ વાત કહું ખાનગીમાં, પ્રોગ્રામનું નામ એવું છે ખાનગીમાં વાત કહેવાની છે, કાનમાં કહેવાની છે, બટ ડોન્ટ વરી, વી આર લાઈવનું જે આ પ્લેટફોર્મ છે આપણે જાહેરમાં આપના પ્રશ્નોની ચર્ચા કરશે. રુઝાનજીએ જે પ્રમાણે લોકોને